રાજકોટથી હાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર રાજકોટ સિવિલમાં પીવાના પાણીના દાંડિયા જોવા મળી રહ્યા છે. જી હા, આપને જણાવી દઈએ કે સિવિલ હોસ્પિટલમાં પીવાના પાણીના દાંડિયા જોવા મળી રહ્યા છે, તો રાજકોટ સિવિલમાં પીવાના પાણીના દાંડિયા જોવા મળી રહ્યા છે. તો અંગે વધુ માહિતી આપવા માટે અમારી સાથે રાજકોટથી સંવાદદાતા અમારા જોડાઈ ચૂક્યા છે, હર્ષલ ખંડેરિયા. જી હર્ષલ, જણાવશો કે પીવાના પાણીના દાંડિયા જોવા મળી રહ્યા છે રાજકોટ સિવિલમાંથી, જે રીતે સમાચાર સામે આવી રહ્યા છે, શું કહેવું છે આપનું? જે ચોક પ્રત્યે રહીને વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પાણી પીવાના પાણી જોવા મળી રહ્યા છે. ટ્રોમા સેન્ટરમાં ચાર ચોથા થી પાંચમા માળેથી છેક દર્દીને છેક છેલ્લા માળે પાણી પીવા આવવાની ફરજ પડી રહી છે. આ છે દ્રશ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો આપ જેટલા ટીવી પર જોઈ રહ્યા છો. જી જી, આપ જે રીતે જણાવી રહ્યા છો તો દર્દીઓને શું હાલાકી પડી રહી છે? જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો સિવિલમાં ચોથા કે પાંચમા માળે થી પીવાના પાણીના માટે ટેન્ક છેલ્લા માળે મંગાવવામાં આવતું હોય છે. ત્યારે દર્દીઓ જયારે દર્દી બીમાર હોય છે ત્યારે એ બીમાર દર્દી એક છેલ્લા માળે આવીને પાણી પીવાની ફરજ પડી રહી છે. જી જી, આપ જે રીતે જણાવી રહ્યા છો તો સિવિલ હોસ્પિટલમાં જે ચોથા માળે પીવાના પાણીનું ટેન્ક મૂકવામાં આવ્યું છે, તો તેને લઈને શું કહેવું છે આપનું? ચોક્કસ ચોથા માળી પીવાના પાણી નું ટેન્ક મૂકવામાં આવ્યું છે, તો શોભાના ગાંઠિયા સમાન છે. જી હર્ષલ, સમગ્ર માહિતી આપવા બદલ આપને ખુબ ખુબ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ સમગ્ર માહિતી આપી કે રાજકોટ સિવિલમાં પીવાના પાણીના દાંડિયા સામે આવી રહ્યા છે. જોવા જઈએ તો સિવિલમાં ચોથા માળેથી પીવાના પાણીનું ટેન્ક જે આપ જોઈ રહ્યા છો, જે દ્રશ્ય જોઈ રહ્યા છો સિવિલ રાજકોટના, તો રાજકોટ સિવિલમાં ચોથા માળે પીવાના પાણીનું જે ટેન્ક મૂકવામાં આવ્યું છે, તો શોભાના ગાંઠિયા સમાન હોય તેવું લાગી રહ્યું છે. તો ટ્રોમા સેન્ટરમાં ચાર અને પાંચમા માળેથી દર્દીઓને શેક નીચે પીવાનું પાણી લેવાવાની ફરજ પડી રહી છે. ચોક્કસ થી કહી શકાય કે પીવાના પાણીને લઈને દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.